વાહ, એ તાળી પડો બાપ, મારો આરાધનો ધણી આવ્યો હોય બાપ હે, અને એની કઈક પ્રેમ કૃપા છે એટલા માટે આપણે બધા મળ્યા છીએ એના સાનિધ્યની મારી બાપ. વાહ વાહ, અને ઈ મામા આવતા હોય સાહેબ મારીને તમારી વારે, તો કેવી રીતે આવે મામા આવે હો વારે આવે બાપ, કેવી રીતે આવે? એ જેની ધોળી થજાવું ફરકતી તી મારા મોજીલા, હે મારા રાધ, હે મારા ધૂણા 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 વાલા મામા દે, એ મારા ધૂણા ઈ વાલા મામા આવતા હતા. તમને મને બેન મજા આવે સાહેબ, અને ઈ મારો ધૂણા વાળો મામો હોય, આરા ધામ વાળો મામો હોય, અરે બાપ મારો સુખપર વાળો મામો હોય, અને મામાને તો યાદ કરો સાહેબ અંતરના ભાવથી, કરે અવાજ તો ઠીંગલો શિખરા ત્રણો પણ ધુજે, હૃદયનો ભાવ જોઈ બાપ. અને બહુ હાજી વાત, ભાવ હોય ના ભગવતી હોય, ભાવ હોય ના ભગવાન હોય, અને જ્યાં ભાવ નથી ત્યાં પાછું કાંઈ નથી. જોરદાર હે, આજે એવું થઈ ગયું, એવું વાતાવરણ થઈ જાય, કારણ કે રૂપક ખડું કરવું એ તો બહુ અઘરી વાત છે સાહેબ. બોલી તો એકાય, પણ જે રૂપક ખડું કરવું એ બહુ અઘરી વાત છે સાહેબ. પણ મામાની જો દયા હોય, મારો ધૂણાનો ધણી, મારા આરાધામનો ધણી, એની જો દયા હોય ને તો રૂપક ખડું થઈ જાય ભલામણ આ સુપરના આંગણે બાબે. હા મામા, અને અહીંયા એ મામાના મૂર્તિની પાછળ, ફોટાના પાછળ બધી જગ્યાએ મામાનો પંજો હોય, પણ અહીંયા આરાધામવાળા ધૂણાવાળા મામાના સાનિધ્યની મલબા મામાનું જ્યાં સિંહાસન છે ત્યાં પાછળ સૂર્યનું બેનર છે બાપ. તાળી પાડો જોરદાર, અને એનું મેં એક ગીત બનાવેલું છે, ઉત્તર ગુજરાતી અમારે ભાઈ મનુભાઈ રબારી લખે ગાંધીનગરવાળા, અને જે મેં અને રાકેશભાઈ બારોટે ગાયું, પંકજભાઈ ભટ્ટનું સંગીત છે. કેવું? હે સૂરજ ધીમા ધીમા ઉગો, હે સૂરજ ધીમા ધીમા તપો, હે સૂરજ ધીમા ધીમા ઉગો, સૂરજ ધીમા ધીમા તપો, મામા દેવને તડકો લાગે મણારા. કાઈ મામા, કાઈ મામા, કાઈ મામા, હે સૂરજ ધીમા ધીમા ઉગો, હે સૂરજ ધીમા ધીમા તપો, હે સૂરજ ધીમા ધીમા ઉગો, સૂરજ ધીમા ધીમા તપો, મામા દેવને તડકો લાગે મણારા. મામા
ધણી મામા આરાર ધામ વાળા અને ઈ મામા સાહેબ એકવાર તાળી પાડો જોરદાર મામાની હાજરી થઈ છે બાપ અને બધા બેહી જાયજો શાંતિ થોડી થોડી જગ્યા રાખજો એ આગળ વી આવજો તમદાર છે છે ઓર આવી આવ અને આજ મેં ગેરંટી મારી હતી કે સાહેબ આ જગ્યાનો રહેવા દેવું પાકી વાત છે વાહ કારણ કે મને આનો વિશ્વાસ સાહેબ મારા ધૂણા વાળાનો કે ઈ મારી મોર બેઠો હોય સાહેબ મારો ધણી તો પછી કોની ભીખ હોય સાહેબ અને એમાં આજ કદાચ દુઃખ પડે વિપત્તિ પડે વહેમી વેળા આવે અરે બાપ હું તમે ગમે ના એકલા કોઈના સથવારે ગમે ના ફરતા હોય રખડતા હોય ક્યારેક ટુ વ્હીલ હોય ક્યારેક ફોર વ્હીલ હોય ક્યારેક બીજાના વાહનમાં પણ જતા હોય પણ સાહેબ મારા ધૂણાના ધણી મારા આરાધના ધણીને નામ લઈ સ્મરણ કરી અને તમે ગમે ના હાલી નીકળો અને જો કમો તે મરવા દેન તો મારો આરાધ ધામનો ધણી મામો ન કહેવાય બાપ મામો ન કહેવાય મામો ન કહેવાય અરે ઈ કમો તે મરવા ન દે બાપ પણ એનો વિશ્વાસ જોઈ બાપ એનો વિશ્વાસ હોય પછી આપણું જીજે ફાય સુરત તો અહીંયા રહી ગયું હા મહારાષ્ટ્રની માલપા યાદ આવ વિદેશની માલપા યાદ આવ અને જો મારો આરાધ ધામ વાળો મારો સરકાર બાપ આંખમાંથી આહુડું પડે લાંભીનો અવાજ કરો અને મારો આરાધનો ધણી જો કદાય અડધા વેણે બોલાવે આખું વેણ વિદેશની માલપા ગયા હોય જો પાળી ન દે તો એ મારો આરાધનો ધણી મામો સરકાર નો કહેવાય બાપ હે આમાં ઘણા વ્યક્તિ એવા છે કે આઠ આઠ દિવસે હું તમે ભાવનગર જેમ સરકારી બસમાં જઈ ને એમ આઠ આઠ દિવસે વિદેશની સફર કરવા વાળા વ્યક્તિ છે એવા પણ આ ઓફિસરો બેઠા એવા હીરાની ખાણી વાળા શેઠિયા બેઠા છે પણ સાહેબ પૃથ્વી માથે તો મામો આવે પણ આકાશમાં પ્લેનની મલબા બેઠા હોય અને હાર્ટ એટકનો કદાચ હુમલો આવવાની તૈયારી થઈ ગઈ હોય બીપી લો થઈ હોય અને મારા આરાધ ધણીનું નામ આવી જાય અને જો બાપ કમો તે મરવા દે મારો આરાધનો ધણી મામો ન કહેવાય બાપ હે એ મામારા સાનિધ્યની મલબા આજ હું તમે મળ્યા હોય કેવો મામો બાપ તોડી નાખો રોજી ખોડી તમારી રાગમાં પણ વેલી એ કરજો ભાણેજની મામા વાત વેલી રે વેલી રે વેલી રે મામા એ મામા વેલી વેલી કરજો આ ભાણેજની તમે વાત નો ધણી મામો દેવ આરાધ નો ધણી મામો દેવ કરજો અમારા આરાધ ધણી માર પણ આવજો મારા મામા દે હરે રે ઓલા ભાણે જ કરે મામા યાદ ભાણે જ કરે મામા યાદ મામા
તો સંકટ હટાવે મામો, સંકટ હટાવી દે, એ હટાવી દે, હટાવી દે.